નવસારીમાં કોરોનામાં વિઘ્નહર્તા ગણેશ મહોત્સવને પણ સાદાઈથી ઉજવાશે. માત્ર એક કે બે ફૂટની માટીની પ્રતિમાની સ્થાપના અને સોસાયટીમાં જ વિસર્જન કરાવશે. કોઈની લાગણી ન દુભાય તે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે પર્વ ઉજવાશે. કોરોનામાં વધી રહેલા સંક્રમણને લીધે આ વખતે ભીડ ન થાય તેવા તહેવારો ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેવા શ્રાવણ માસમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ભક્તજનોના દર્શન બાદ હવે વિઘ્નહર્તા ગણેશ મહોત્સવને પણ કોરોનાનું વિઘ્ન લાગ્યું છે. જેમાં નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન દ્વારા આ વર્ષે ગણેશજીની પ્રતિમાની શોભાયાત્રા કે તેનું વિસર્જન યાત્રા કાઢીને નદી કે તળાવમાં વિસર્જિત કરી શકાશે નહીં અને જાહેરમાં મંડપ પણ બાંધી શકાશે નહીં તેવી જાહેર અપીલ કરી હતી. નવસારીમાં હિન્દુ પર્વમાં વધુ એક પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે, જેમાં વિઘ્નહર્તા પણ બાકાત નથી. નવસારીમાં કોરોનાના વધતા જતા સંક્રમણને લઈને ગણેશ ઉત્સવ મંડળ સંગઠનના પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોએ કલેક્ટર અને એસપીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ નવસારી વિભાગ ગણેશ ઉત્સવ મંડળ સંગઠન દ્વારા આજે બુધવારે ગણેશ મહોત્સવની ઉજવણી બાબતે એક મહત્વનો નિર્ણય લેવાયો હતો, જેમાં જણાવ્યું કે કોરોના મહામારીના પગલે જાહેર જનતા મહામારીની સંક્રમિત ન થાય તે માટે ગણેશ મંડળના હોદ્દેદારોનો સેવાકીય પ્રવૃત્તિ સાથે સાદગીપૂર્વક ઉજવવા માટે અપીલ કરી હતી. જેમાં જણાવ્યું કે સરકારની ગાઈડલાઇન પ્રમાણે ગણેશ સ્થાપના વખતે શોભાયાત્રા કાઢીને મૂર્તિઓ લાવી શકાશે નહીં, તેમજ વિસર્જન યાત્રા કાઢીને નદી કે તળાવમાં મૂર્તિઓ વિસર્જિત કરી શકાશે નહીં અને જાહેરમાં મંડપ બાંધી શકાશે નહીં. હિતેશ વધેરા, ZSTV, નવસારી.